સાવરકાંઠા જિલ્લાના સમગ્ર તાલુકાઓમાં છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જેમાં વડાલી, ખેડબ્રહ્માના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા ભારે ગરમીમાં સ્થાનિકોને આંશિક રાહત મળી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદનો આંક આ પ્રમાણે છે, જેમાં હિંમતનગરમાં 48 મિલીમીટર, ઈડરમાં 44 મિલીમીટર, ખેડબ્રહ્મામાં 114 મિલીમીટર, તલોદમાં 19 મિલીમીટર, પ્રાંતિજમાં 23 મિલીમીટર, પોશીનામાં 57 મિલીમીટર, વડાલીમાં 41 મિલીમીટર અને વિજયનગરમાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. બિંદેશ માંડલિયા સાથે નિશાબા, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર તાલુકાના ઈલોલ પહાડિયા વિસ્તારમાં બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો હતો. હિંમતનગર તાલુકાના ઈલોલ પહાડિયા ખાતે એહલે સુન્નતવર જમાતના ડોક્ટરોના ગ્રુપ દ્વારા બ્લડ ડોનેટ તેમજ બ્લડ ગ્રુપ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના જમાતના ભાઈઓ અને નવયુવાનો ભાઈઓને સારો એવો સાથ સહકાર આપ્યો હતો, જેમાં 47 બોટલ બ્લડ ડોનેટ થયું હતું અને 44 બ્લડ ગ્રુપ રિપોર્ટ કરાયા હતા. આ આયોજનમાં સમાજના આગેવાન દ્વારા તેમજ ડોક્ટર સુરતી અને એડવાન્સ લેબોરેટરી દ્વારા સારો એવો સહકાર મળી આવ્યો હતો. આબિદ બુરા સાથે વિશાબા, સિટી ન્યૂઝ, હિંમતનગર. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક નરસિંહધામમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ગુરુ પૂર્ણિમા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કાકરોલ ગામે નરસિંહધામમાં ગુરુના દર્શને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે ગુરુ પૂર્ણિમા દિવસ નિમિત્તે સત્સંગ સભા યોજવામાં આવે છે. આ દર્શનમાં મુમુક્ષુઓ માટે ગુરુના દર્શનનું વિશેષ મહત્વ ગણાય છે. ગુરુ પૂર્ણિમા દિવસ નિમિત્તે લોકો ગુરુના દર્શનનો લાભ મેળવી ધન્યતાની લાગણી અનુભવે છે. આબેદ બુરા સાથે વિશાબા, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કુંપ અને જાંબુડીને જોડતો ડીપ બ્રિજ ધોવાઈ ગયો હતો. હિંમતનગરમાં ડીપ બ્રિજ ધોવાઈ ગયો હતો. એક જ અઠવાડિયામાં બીજી વાર ડીપ બ્રિજનું ધોવાણ થયું હતું. હિંમતનગરથી હાથમતી નદી પર આવેલા ડીપ બ્રિજનો મોટો હિસ્સો ધોવાઈ ગયો હતો, જેથી જાંબુડી અને કુંપ વિસ્તારને જોડતા વાહન વ્યવહારની સમસ્યા થઈ હતી. ગઈ રાત્રે ભારે વરસાદને લઈ હાથમતી નદીમાં પાણી આવતા ફરીવાર ધોવાણ થયું હતું. સુરેશ થોરી સાથે તનિષા, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. હિંમતનગર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લઈને પ્રાથમિક શાળામાં પાણી ભરાયા હતા, જેમાં કેસરપુરા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયું હતું અને શાળામાં પાણી ભરાતા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આબિદ બુરા સાથે તનિષા, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના બે તાલુકામાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં ઈડરના ડાવર ગામમાં 1 કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં 9,566 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 160 દર્દીઓના મોત થયા છે. હાલ જિલ્લામાં કોરોનાના 14 એક્ટિવ કેસ થયા છે. સુરેશ થોરી સાથે તનિષા, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નેશનલ હાઈવે 8 પર ખાડા પડ્યા હતા. હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે 8 પર ખાડા પડવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. હિંમતનગર શહેરના સહકારી વિસ્તારમાં નેશનલ હાઈવે પર વારંવાર ખાડા પડવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી ટ્રાફિક જામને લઈને વાહન ચાલકોને પરેશાન થવું પડે છે. હાઈવે પર 3 કિલોમીટર લાંબી લાઈન હોવા છતાં ત્યાં ટ્રાફિક પોલીસ પણ નહીં. સુરેશ થોરી સાથે નિશાબા, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં ગત રાતે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો,
જ્યારે હિંમતનગર અને પોશીના તાલુકાના 2-2 ઇંચ જેટલો વરસાદ ખાબ્યો હતો. હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે 8 પર વરસાદને લઈને ખાડાઓ પડ્યા હતા. હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પર ખાડા પડવાને લઈને વાહન ચાલકોને અવારનવાર પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. તો બીજી તરફ બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે તેને લઈને રોડ નીચે પડી જવાથી વરસાદી પાણી ભરાયા હતા અને રોડ પર મોટા મોટા ખાડા પડવાથી વાહન ચાલકોને પરેશાની ઊભી થયા કરે છે. રોડ પર ખાડા પડવાથી ટ્રાફિક સર્જાતી હોય છે અને અકસ્માત થવાની સંભાવના રહે છે. તો વધુ ખાડા પડ્યા હોવાને લઈને 3 કિલોમીટર લાંબી લાઇનમાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર વર્ષે ચોમાસામાં ખાડા પડવાની સમસ્યાઓ સર્જાતી હોય છે. જો કે વાહન ચાલકોને ખાડા અને પાણી ભરાવાને લઈને પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સુરેશ થોરી સાથે નિશાબા, સિરીઝ હિંમતનગર. હિંમતનગરના બોલેશ્વર મંદિર ખાતે ગુરુ રામશરણ ગિરિજીની ગુરુ પૂજન વિધિ કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં હાથમતી નદીના કિનારે આવેલા સ્વયંભૂ શ્રી બોલેશ્વર મહાદેવ મંદિર ખાતે કેદારપણ હિમાલય ત્રિયુગી નારાયણથી ગુરુદેવ શ્રી રામશરણ ગિરિજી મહારાજ તથા તેમના શિષ્ય શ્રી ઠાકોરજી મહારાજ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે ગુરુ ભક્તોને આશીર્વાદ આપવા બોલેશ્વર ધામમાં પધાર્યા હતા. મૌની બાપુ દ્વારા ગુરુ પૂજનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પધારેલા ગુરુ ભક્તોને આશીર્વાદ અને ગુરુ દીક્ષા મંત્ર આપી ચરણ સ્પર્શ કરાવી ગુરુ મહિમાનો લાભ આપ્યો હતો. ગુરુ પૂર્ણિમાના આ કાર્યક્રમમાં ગોંડલથી રાજીવ યાદ વીરેન્દ્રસિંહ જાડેજા, સાનંદથી દરબાર સાહેબના રાજીવ પરિવાર તથા હિંમતનગરના દોલત વિલાસ પેલેસમાંથી રાજીવશ્રી સૂર્યવંશી તથા રાજીવશ્રી કરનીશી તથા જુદા જુદા ગામોથી ગુરુ ભક્તો ઉપસ્થિત રહી પાદુકા પૂજન કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન શ્રી બોલેશ્વર મહાદેવ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખ બદ્રી નારાયણ મિસ્ત્રી, સહમંત્રી ડોક્ટર સુમનભાઈ રાવલ, ટ્રસ્ટી શ્રી ગોપાલસિંહ, હરેશ પટેલ, સિટી કેબલ પૂજારી શ્રી તરુણભાઈ ચોબાસી, મેનેજર રમણભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીઓ શ્રી ગુરુ ભક્તો દ્વારા કર્યું હતું. ગુરુ પૂજન બાદ યોજાયેલ મહાપ્રસાદમાં સર્વે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. સુરેશ થોરી સાથે તનિષા, સિટી ન્યૂઝ, હિંમતનગર.